રાજ છે, સાંભળીએ. બસ ઇતરાઈ આપકે લીએ ગાંધીજી ટ્રેલર હો સકતે હૈ, હમારે લીએ ગાંધીજી જિંદગી હૈ. માન્ય પ્રધાનમંત્રી જી, યે આપસે આપકો મેં જવાબ નહીં દૂંગા, બેઠ જાઈએ. માન્ય અધ્યક્ષ મહોદય, મેં રાષ્ટ્રપતિજી કે અભિભાષણ પર, ધન્યવાદ પ્રસ્તાવ પર રાષ્ટ્રપતિજી કા આભાર વ્યક્ત કરને કે લીએ ઉપસ્થિત હુઆ. માનનીય રાષ્ટ્રપતિજીને ન્યૂ ઇન્ડિયા કા વિઝન અપને અભિભાષણ મેં પ્રસ્તુત કિયા હૈ. 21વીં સદી કે તીસરે દશક કા માન્ય રાષ્ટ્રપતિ જી કા યે વક્તવ્ય ઇસ દશક કે લીએ હમ સબકો દિશા દેને વાલા, પ્રેરણા દેને વાલા ઓર દેશ કે કોટી કોટી જનો મેં વિશ્વાસ પેદા કરને વાલા યે અભિભાષણ હૈ. इस चर्चा में सदन के सभी अनुभवी माननीय सदस्यों ने बहुत ही अच्छे ढंग से अपनी अपनी बातें प्रस्तुत की हैं, अपने अपने विचार रखे हैं. चर्चा को समृद्ध करने का हर किसी ने अपने तरीके से प्रयास किया है. શ્રીમાન અધિરંજન ચૌધરીજી, પ્રોફેસર સ્વગતરાયજી, ડોક્ટર શશી થરૂરજી, શ્રીમાન ઓવેસીજી, દાનિશ અલીજી, રામકૃપાલ યાદવજી, પીપી ચૌધરીજી, પિનાકી મિશ્રાજી, અખિલેશ યાદવજી, વિનાયકજી રાઉત, કઈ નામ હૈ, મેં સબકે નામ લૂંગા તો સમય શાયદ બહોત જાયેગા, લેકિન મેં કહુંગા કે હર એકને અપને અપને તરીકે સે અપને વિચાર પ્રસ્તુત કિયે હૈ. લેકિન એક સ્વર યે ઉઠા હૈ કે સરકાર કો ઇન સારે કામો કી ઇતની જલ્દી ક્યા હૈ, સબ ચીજે એક સાથ ક્યો કર રહે હૈ. એસા ભાવ ભી લોકો કે बातों में चाहता है. तो मैं शुरुआत में श्रीमान सर्वेश्वर दयाल सक्सेना जी की एक कविता को उद्घृत करना चाहूंगा और वही शायद हमारे संस्कार भी हैं, हमारी सरकार का स्वभाव भी है और उसी के
कारण उसी प्रेरणा के कारण हम लिख से हट करके तेज गति से आगे बढ़ने की दिशा में प्रयास कर रहे हैं। श्रीमान सर्वेश्वर दयाल जी ने अपनी एक कविता में लिखा है, लीक पर वो चले, लीक पर वे चले जिनके चरण दुर्बल और हारे हैं, जिनके चरण दुर्बल और हारे हैं। हमें तो जो हमारी यात्रा से बने, हमें तो जो हमारी यात्रा से बने ऐसे अनिर्मित पथ ही प्यारे हैं।